મારે મહેસાણા હકીકત થયું. આ વાળ તો થોડાક મોટા થઈ ગયા, પણ હાવ થોડાક ઝીણા ઝીણા હતા ને, એટલે આમ આખો ફેસ માણસ બરાબર ઓળખી ન શકતા. તે હું મારો પ્રોગ્રામ, એ પછીનો પહેલો બીજો જ પ્રોગ્રામ, ગાતો હતો હું અડધો કલાકનો. આવી રીતે રાઉન્ડ આવ્યો, તે પૈસા ઉડાડવા, હકીકત બનેલો. હું પૈસા ઉડાડીને મને કહે, બાઠો બનકાર, માયાભાઈ જેવું જ બોલો છે એનો અડત નહીં થયો કે માય આયર થઈ ગયા તમે ભાઈ? માયાભાઈ જેવું જ બોલો છો, થોડા થોડા એને જેવાય લાગો હો, અને એમનું બેનર લાગ્યું છે એને સાંભળવા આવ્યા છે, તમને નહીં સાંભળાયા બનકાર ભાઈ? અડધો કલાક થાય, અડધો કલાક ઓલા આયોજકોને, હકીકત આયોજકોને લઈ ગયા કે ભાઈ તું હાલ ને આમ એક કોઈ. પછી એને ખબર પડી કે તો માયાભાઈ જ. પણ એમાંથી વિચાર મને એટલો જ આવ્યો કે તમારું બાહ્ય સ્વરૂપ થોડુંક બદલે તો જગત ઓળખતું થઈ જાય, તો તમારા અંદરના વિચાર બદલ છે તેથી હગા કુટુંબની ઓળખે સાહેબ. જીવનમાં માણસ પાસે ઉત્સાહ હોવો જોઈએ, મૂળ વાત એટલી. કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ પરમાત્માનું માણસનું સર્જનમાં સાહેબ ફેર એટલો છે. માણસનું સર્જન એટલે તમે ઓપરેશન કરો છો, એ જે નજરે દેખાય છે એ માણસ કરે છે. તમે ટાંકા લઈ લો છો એ માણસ કરે છે, પણ રૂજ આવે એ દેખાતું નથી. જે દેખાતું નથી ને ભેગું થાય છે એ ભગવાન કરે છે. દાખલા તરીકે વાવણી થઈ જાય, વરસાદ પડે એ જોઈ લઈ, પણ ક્યાંથી પડે દેખાતો નથી, એટલે એનું ભગવાનનું સર્જન સાંભળી લ્યો. પછી વાવીએ છીએ ને એ આપણું સર્જન, હા હું દેખાય છે દાણા નાખ્યા, પણ કોટો કેમ ફૂટે અને ક્યાં દિવસે કેટલો છોડ ઉછો, દેખાણા વગર જે મોટો થતો જાય અને છોડો કે ખબર ન પડે એવા મોતી જેવા બાજરાના દાણા ડૂંડામાં નાખી દે, ખબર ન પડે અને એની અંદરથી ઉત્પન્ન થઈ જાય છે, આ ભગવાન સર્જન કરે છે. આપણું આપણું માથું છે ને ભાઈ, આપણે રોજ અરીસામાં, હવે તો અરીસાની ફરી થઈ ગઈ બરોબર, બધાને ઘેરે અરીસા છે. મને કોઈ એવું કહી શકશે કે આ તારીખે ધોળો વાળા આવ્યો, ખબર વગરનું ખોહી દે એ પરમાત્મા છે. ઘણા ઘણા જ જોજો તમે આ સાહેબને, વધારે ડૉક્ટર સાહેબ, અને એક તો પ્રવીણભાઈ ખરેખર તાળીઓથી વધાવો સાહેબ. આ વિસ્તારનો એ ભગવાન કહેવાય સાહેબ. રોજના કેટલા દર્દીઓને એ માણસ, અને ધારે તો કરોડો રૂપિયા કમાઈએ કે આ માણસ જો અમેરિકામાં જેવામાં ગયા હોય ને, પણ એક થોડી ઘણી સાહેબ એ પગાર જ ન કહેવાય એનો. અને એવડું મોટી જે સેવા આપે છે એમને હું આયલી વંદન કરું છું ખરેખર. આ ભાઈ અમારા બંને ડૉક્ટરોને વંદન કરું છું સાહેબ. એ આ ડૉક્ટર એટલે છે ને ભગવાન છે. હું બે વસ્તુથી જ બીવું, એક ભગવાનથી ને એક ડૉક્ટર છે. હા હકીકત, જો ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલી દે. બે હામાં હામાં સપ્લાયર છે. ભીષ્મ આવ્યા ને પડ્યા હતા બાણ સાહેબ પર, કૃષ્ણ આવી ગયા ત્યારે કીધું પીડા બહુ થાય, થોડીક વાર થઈને પછી કૃષ્ણે પૂછ્યું હવે તક, હવે નહીં એમ ડૉક્ટર એમ જ છે. આપણે પહેલાં જે પીડા થાય એક ઇન્જેક્શન જ કીધું, પછી હવે તક, હવે તો તારે ગમે એમ કરો કાંઈ નથી. અરે પહેલાં તો ઓલા કાસના બાટલા આવતા ને, કાસના બાટલા ચડાવતા, કાસના ઊંધા ટીંગાડતા એમના, તે એક બાટલો મૂકીને ઘોડી લેવા જતી, બાપા ગામડા નહોતા, તે ખોલીને પી ગયા. ઓલા મૂળી વાડીએ લાવેલા તડક્યાના, ઓલો ઘોડી બોડી ટીંગાડીને કીધું કાંઈ બાટલો પીડ્યો હતો ને, કે આ ખાલી પીડ્યો હેઠે ખાટલા હેઠે, કેમ તક હું પી ગયો, ઓલો હવે ન ચડાવો રહેવા જો, આખે આખો પી ગયો. બે મિનિટ વાત લઈ લઉં, આ લગ્નની જ વાત આલે, આ ફરમાશું બહુ આવી છે ચોક્કસ. ગીગાભાઈ બોડકી આપણા, એનો ફોન આયા શુભેચ્છા, ભલે બેઠા ને બે વાત હોઈ જતા, અહીંયા હોઈ જાય ભાણિયા, હોઈ જતું તારે આ કોઈ તું હોય જા, આ કોઈ તારા બાપાને હોવડાવી દે કે કે હું છઉ મુંબઈ પણ મારું મન ન્યા છે. એમને ફોન આવ્યો, આ ફરમાશ જે છે એ છેલ્લી લઈ લઉં. હા લગ્ન ગીતની વાત હાલતી હતી ને, પણ મેં કીધું એમ કે લગ્ન છે એક પવિત્ર દોર છે,
ગોર દાદા હો પરી વાત દાદા ફેરા કેટલા છે અહીંયા નો રહ્યો પેલા તો આપણે કડક ગોર દાદા હતા ને હા ડારા દઈ દેતા ધનવાન ભાઈ તને હું ખબર પડે તું કાલ અણવર છો અમે કેટલા ફેરા ફેર્યો તને ખબર છે કઈ કઈ અણવર થી ન બોલે ઝાંડડિયું થી ન બોલે તે સો ફેરા થઈ ગયા દાદા સો ફેરા તો એ જે કન્યા તો આયા જ હતા તો એને મોર કરવું હાટું હાથમાં ફેરવો જ પડે ગોર દાદા કીધું સતપતિ ના સાત ફેરા હોય મુંબઈ ગયો છો ગારે મુંબઈમાં તે તું ના હાથ ફેરા મૂળ ગોર દાદા ને ભૂલ તો ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ ના સતપતિ ને પૂજા કરવાની હોય સાત ફેરા નો હોય હાથ ફેરા ફેર્યું નહીં પછી ગોર દાદા ને કીધું કેમ કારણ કે વરનો બાપ મારો મિત્ર છે બીજે શાર ફેરો તેને તેને લટકાનો ફેરી તો ભાઈબંધી કામ નહીં હું લે આમ કરી છૂટકી ગયા પર હાવી દેવા એનું શું કરવું પણ જૂના ગીતે જે આપણે અહીંયા ગવાય છે પેલા જો હવે હવે તો મેં કીધું ને ખુરશીઓ આવી સોફા આવ્યા નહીં ત્યારે અહીંયા અહીંયા વડીલો બેઠા ને પૂછો એ જે પૈણ્યા છે આટિયાળી પાઘડીએ હે પૂળો પૂળો મૂછ્યો ને જે આમ ઘોડા જતા હોય પકડતા ધમા 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 કરતા કરતા હે ઉતારા દેવાય ઉતારે તમને કહે ખુરશીઓ કેવી ડૉક્ટર ઊંધા ડબ્બા નાખ્યા હોય ને એની માથે રજાયું આગળ બે ઊંધા ડબ્બા એની માથે હિંડોળાની ખાટ એની માથે ભરત રમકડા મૂકી દીધા હોય વરરાજાની તલવાર ખીલ્યો હોય બાજુ માણવર બેસી ગયો હોય વરરાજાના અગાઉ કહેવાય ગયો તારે મોઢે ભાર હોય તારે બોલવાનું ન હોય એટલે ટીકીવાળો રૂમાલ હોય તો વરરાજામાં મૂછું લૂસતો હોય ટીકીવાળા રૂમાલ મોઢે લૂસાય તો આમ આમ કરતા અને હઝળ રહેવાનું કીધું એટલે આમ બહુ હલે નહીં તારે મોઢે ભાર હોય એમ કીધું હોય તારે નહીં બોલવાનું કાંઈ એમાં વળી બાયો દૂધ પાવા આવ્યું હોય ને કોઈક ચા પીને આવે ને લીલી પીળી લેટ કરો ને અમારે ફલાણાને જોવા છે ને ભાઈ જોવા જેવો હોય તો ઘેરે ન રહે પણ એ બધા આ આ હતું બરોબર પછી વરરાજાને મોઢે ભાર હોય એને બોલવાનું ન હોય ઢોલીને કહી દીધો એક વરરાજા નણવર બહાર નીકળે એટલે માંડવા સુધી વગાડતા વગાડતો વહી આવી જાય આ ઢોલી અહીંયા વળી ડેલાને બહાર બેઠા હોય એ ચારેય વળી ઢોલીવાળા બે કોથળી પી ગયા હોય એક ઢોલની માથે પગ હોય ને ટેકો દઈને બીડી પીતો હોય અને વળી આવતા જતા હોય ને બીડી માંગતા હતા બે બીડી નાખતો જાઓ કીધે ને આ લગ્ન બરોબર તમને એમ થાય કે આ તમે પ્રોગ્રામમાં હું એ કરતા છો બસ વીતેલી વાતો બીજું હોય હું આમાં હા આ પ્રોગ્રામ એટલે આ પ્રોગ્રામ તમને એમ થાય કે માયા ભાઈ પરદેશમાં જાય તો હું એ આવી વાતો કરી દે ને લેર આવી દે હો અમે એમ કહે કે આથી અમે પછી મુંબઈ ગયા ને મુંબઈમાંથી ગુજરાતી બોલીએ ત્યાં જ એને મજા આવે છે હું બોલો એ નથી જોતા આપણે વાત કરીને કે પછી અમે મવાથી નીકળ્યા અને પછી અમદાવાદ આવ્યા ને અમદાવાદથી મુંબઈ આવ્યા ને મુંબઈથી અમે આ ફ્લેટ એને એમ લાગે વાર્તા કરે હાશી મજા તો અહીંયા આવે પ્રોગ્રામ દેવાની હો ઓલે ત્યાં ગુજરાતી બોલો તો એ લહેર આવી જાય કારણ કે અહીંયા તો એટલે અહીંયા વરરાજો નણવર બેઠા હોય તેથી ક્યાં ફોટા પાડવાની તો ભીમા મનાય હતી ભૂલથી માંડવા ફોટાવાળો આવ્યો હોય તો હું થતું એ તો વીતી હોય ને પૂછ નેરીમાં લઈ જતા નેરીમાં હકીકત ફોટાવાળું ઘડી એક તું છે માંડવામાં રામ રામ કરો સારું છું ભીમા તું આપણે નહોતા ત્યારે ત્યારે ઓલા કેમેરા આમાં પછી ત્યારે ટોયલેટ બાથરૂમ નહોતા એમાં વરરાજો વાના ખાઈ નહીં હોય તેથી તો વાના ખવડાવતા ને બહુ વાના ખવડાવતા એક એક દીના પાંચ પાંચ ઘેરે વાના થતા વરરાજા એ વળી ગાતા ગાતા એ હાથમાં નાળિયેર દઈને વળી વરરાજા એક આછા આમ તલવાર રાખે ને એક હાથમાં નાળિયેર હોય ને માથે ઓલું આમ રાખ્યું હોય ને ઢોલી વળી ધબુક ધબુક કરતા કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો આ ગીત ગવાતા હજી ત્યાં જમીન આવે તા પાછા બીજાને ઘીરે હોય હાથમાં હવા રૂપિયો દેતા તો એ રાજી આવતી ગલગલિયાતા હતા હવા રૂપિયો મળવાનો આવી ગયો આ લેર લવાના ખવાના હોય મોઢે ભાર હોય ટોયલેટ બાથરૂમ ત્યાં નહોતા પછી અણવર અણવર નામ કોણી મારે વરરાજા એટલે અણવર કે હું છે એટલે હના કરે ડબલું એ વળી અણવર ડબલું ગોતવા જાય
ઈ અણવરે ડબલો લીધો હોય વરરાજાએ વળી કાંખમાં તલવાર નાખીને વાય ખમ 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 આવ્યો હતો. હા તાર ડેલે પોગે તાર ન્યા ઢોલી મોર થાય ધબુક ધબુક દેલા પણ માંડવે નથી જાતો હું. આજે તાઈ ના લગ્ન કર્યા છે ભાઈ બધા, કેવા વિવાહમાં વિહવી વાત હતા. જે પેલા બેહેનું જે પેલો ઉભો થાય એનું ઘરમાં હાલે, હે કેવી હરીફાઈ થતી. બેહવા હાટું ઊભા થવા હાટું રીહાતા બરાબર. અને લગભગ બધાય પેલા ઊભા છે અને પેલા બેઠેલા છે આ લોટ આખો. હે આમાં કોણ ભાઈ વાહે ઊભો થયેલો છે મને દેખાડો. કોઈ નહીં, બધા પેલા જ ઊભા છે અને પેલા બેઠા. કોનું હાલે એ કયો પૂછી આંગળી કોક કરો ભાઈ ડોતી કે બરો. એ તમે ગમે એમ કરો ચાલો. વ્યવહારની વાત પણ મને આ ગીત આ ફેશન ના ગાય ને હારા. આમ તો ગાય સારું લાગે. એમાં જે ગળા બે ગયા ને પરાણે ગાચ્યું હોય કોઈ સાંભળ્યું તમે? કેતા હો તો સંભળાવું સંભળાવું. તમે તો કયો જ ને એ આમ બેહીન છે ગાય. ફૂલ ન તે ગજરો ને